માણસ એક બને નાના મોટાના ભેદભાવ મૂકી અને યુવાનોને ખાસ કહું કતરાવાનું બંધ કરી ખોટા મોબાઈલની અંદર ખોટી સ્ટાઇલું મારવાનું બંધ કરી અને પોતાની ઊર્જા જે છે એ રાષ્ટ્રની ભાવના માટે ભેગી કરે એકબીજાની લાગણીને પ્રેમ માટે ભેગી કરે રોજ કાંઈકને કાંઈક જોતાં એ મોબાઈલમાં આ બંધ થવું જોઈએ શું કામ મહાત્મા ગાંધીને આફ્રિકામાં યુવાન હતા ત્યારે મહાત્મા ગાંધી અને અંગ્રેજો એના ડબ્બામાંથી એને ધક્કો મારીને ફેંકી દીધા ઇન્ડિયન અમારા વીઆઈપી ડબ્બામાં તું આવ્યો એ ધક્કો માર્યો ત્યારે મહાત્મા ગાંધીને ક્રોધ ચડ્યો તો સાહેબ પણ એ ક્રોધને રોપી દીધો ગાંધીએ નક્કી કર્યું કે અત્યારે હું કાંઈક કરીશ તો મારી પાસે માર સિવાય કાંઈ નહીં મળે પણ હે અંગ્રેજો તમે મને તમારા કોર્સમાંથી ધક્કો માર્યો અને હું મારા દેશમાંથી ધક્કો ન મરાવું તો ભારત વર્ષનો યુવાન નહીં તેથી મટી ગયો તો કે વાણિયાનો દીકરો છે કોણ છે ત્યારે ભારતની ઉર્જા જ્યારે પેદા થઈ અને નક્કી કર્યું અને એ જ ક્રોધને મહાત્મા ગાંધીએ રોપ્યો અને અવડો વટ વૃક્ષ થયો કે આ દેશ છોડીને જાવું પડ્યું પોતાના વિકાસ માટે પોતાના લાગણી પોતાના મિત્રો માટે પોતાનો ક્રોધ રાખે રોડ ઉપર જોઈએ છે સાહેબ એવી એક્શન મારી નામ કટ મારવા જાય નજરે જોયેલા છે અકસ્માત અને ટ્રકના જોટામાં આવી ગયો ફિલ્મમાં બેઠા એને કહું બધા સાંજના સાત વાગે ત્યારે તમે જ્યાં જતા હો જે ગામ નજીક પડતું હોય એ ગામમાં મંદિર તો હોય ને જ્યાં બેઠા બેઠા માની એક માળા કરી લેજો રોજ માટે આ નક્કી આ શરૂ કરવું જ પડશે ખોટી ખોટું આ બધું બંધ કરો આમાં ઉર્જા નાખો સવારમાં જાગીને પથારીમાં બેઠા બેઠા એક માળા કરી નાખો અને છ મહિના આ રીતે કરો અને આ હોનબાઈ માં તમારું અભિરે ન ભરે તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા પણ આ આ આ ઓરા ભેગી કરો ઉર્જા ભેગી કરો માની પ્રાર્થનામાં એકતામાં જોઈએ છે યુવાનો રોડ ઉપર સાહેબ

કે હાથ થી હાડા હાથ હોય ને જ્યારે ભારતના રોડ બન હોય છે અને બધાય પોતપોતાનું ભજન કરતા હોય છે પાંચ પંદર મિનિટ આ ચિત્ર કરવામાં શું વાંધો છે આ મેસેજ ફેલાવો ને બધે આ હું કોઈ આદેશ નથી દેતો પણ આ આ આ જરૂરી છે એટલા ઓનલાઇન રહશો એને કરતા લાઇનમાં રહ્યો શું વાંધો આ કરવું ઘટશે છે જ તમારી તાકાત એ તમારો ધર્મ રહેશે ધર્મ તો રહેશે આ ધરા મહારાણા ભરોસો રાખ ને તુરાણ તારી પાસે ધર્મ હશે તો તારે ચિંતા કરવાની જરૂર નથી એમ ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે ધનંજય અર્જુન તારી પાસે ધર્મ છે એટલે હું તારી પાસે છું પછી ચિંતા નથી દાદો ભીષ્મ આવવાનો હતો ભાઈ અને અર્જુન હોય ગયો રાજે અને અહીંયા બધા હો ના હથિયાર હાજા કરે છે અને ઓલો ઘસ ઘસાટ હુતો છે અને ભગવાન કૃષ્ણ અર્જુનના કક્ષમાં જઈને જગાડે કે એ ઊંઘી ગયો અત્યારે તને ઊંઘ આવે સવારમાં એક આવે દાદો દાદો તને નિંદર આવી ગઈ કેમ સુઈ ગયો તક તું જાગ છે ને એટલે હું સુઈ ગયો છું મારો બાપ જાગે મારે તો આપડી આયુ આપણા માટે જાગે છે એનું જાગરણ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ અને આજનો કાંઈ વધારે બોલતા ફરી ફરી વાર આ બાય માના ચરણોમાં વંદન કરી મંચ ઉપર ઉપસ્થિત આ કંકુ કેસર આઈમાના ચરણોમાં વંદન કરી આઈમાને વંદન કરી અહીંયા ભુવાતાને વંદન કરી રમજુ બાપુને વંદન કરી ગિરીશ આપાને વંદન કરી આ બધા સંતોને વંદન કરી અહીંયા વધારે મારે ન બોલવાનું હોય વધારે ન બોલવાનું કરતાં કરતાં મેં પોણી કલાક ખેંચી લીધી તમને એમ લાગતું છે કે સરાય બોલ્યો નથી પણ મારું ટેમ ટુ ટેમ હોય છે બધું

કાઈ વાટા પ્લાસ્ટર કર્યા વગર ઘણા આવે વાટા પ્લાસ્ટર કરવાની થી ઈટું કાઢીને વ્યા જાય અમુક અમુક મુદ્દા તો એવા છે કરે કરો અમુક અમુક હકીકત અમુક હું કામ આવતાર લીધું એ ખબર નથી બગા આપણે કે ક્યાં જાવ તો આપણે કે ક્યાં જાવ આપણે હાલો મોતા હાલો આપણે ક્યાં નથી જવતા તો ન જવું કોઈ પ્રોગ્રામ જ નહીં એનો બોલો એક વાત કહું રજુ કરું પેલા કે છે થોડુંક એક 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 દાખલો તમને ઘણી દાંત કઢાવો મારી પાસે જો દાંત કઢાવ સિવાય કાંઈ મટીરિયલ છે એમ આરામ બરોબર કાંઈ હોય છે પણ તમે દાંત કાઢો ને એ મારા માટે મોટામાં મોટું પરિવર્તન આપણે જો કતરાવાળા દાંત કાઢીએ તો કેવો પરિવર્તન છે આપણું બે ચાર વરણ તો કતરાણા છે ક્યાં નો એ દાંત કાઢી કે પરિવર્તન કહેવાય બસ હસો યાર બાકી સમય આવશે ને ત્યારે અકબર આવશે તેથી રાણો આવશે ઓરંગઝેબ આવશે તેથી શિવાજી આવશે રાવણ આવશે એટલે રામ આવ્યા વગર નથી રહેવાના કંસ આવશે ત્યારે આવે ત્યારે અત્યારે કાંઈ નથી ને હું કામ વળ ખાવા જો અત્યારે હારા ધંધા છે એમાં ધંધા કરી લો ને ભાઈ જે દે આવી તે દે આવી પણ તકલીફો થાય આપણે આપણે એકલવ્ય ને કરણ ને અર્જુન ને એક જ નો થવા દીધા થઈ ગયા હોત તો દુર્યોધન જેવો ઉત્પન્ન જ ન થઈ શકે આ એકતાની વાત હા એટલે તારે વેસાય છે ખારી વેચી લેજો એ હવ હવનો હવ કરવા હોય ને હળુહળું બોલી છે તારો અવાજ ભગર માય ક્યાંય આવે બોલો એક આ બકાલાવાળાને કોઈ દીક ગળા નો બે બોલો બકાલો હવાના વેસ આપણે આપણે રૂમમાં નકરો અવાજ ન આવતો પણ એનો આવે અલ્યરે ખબર જ ન પણ હું વેસે હા ફેરિયાવાળા શું બે છે ને હતા એ આપણને ખબર પણ ભાઈ ઉભી થાય કે આ બકાલાવાળા આવ્યો તાબડીવાળા આવ્યો પાણીપુરીવાળો આવ્યો અને જે ગામડામાંથી શહેરમાં રહેવા ગયા એ બાયુ જે પાણીપુરી વાળા રે હિન્દી બોલે કોઈ સાંભળજો હિન્દી ને ધનુર મોટી મોટી પૂરી લેલાન તૂટેલી ફૂટેલી મત લેનાન તૂટેલી પૂરી લેતા હે તો રગેડા તારા બાપ કોણિયા આવતા હે પાણીપુરી બધા ખાય એમાં મને કોઈ વાંધો નથી મેં તો ભાઈ બધું હું કઈ બોલું જ નહીં લઈને આપણે એવો ટુકડો કોક મૂકે ને લેવા દેવા ખાજો પાણીપુરી અમારા બાપનું ક્યાં જાય હા પણ ભલા ને કોથળીઓ પીએ બધા તો આપણે ક્યાંક કોઈ ને ક્યાંય કાંઈ અને આપણેથી કાંઈ કોઈ બેન નથી થઈ જવાનું રામ હોહરવા હરવા સૌદ વર આપણે કહેતા ને હર્ષુરભાઈ કે રામ હો સૌદવર હોહરવા નીકળ્યા હતા એ કે આમથા ફરવા નતા નીકળ્યા સુધારવા નીકળ્યા હતા તો તે દીડો કાંઈ આપણામાં ફેરફાર નહો છે એ હવે થાય કાંઈ હે આઈ તું તો દારૂ ને દેશવટો દેવા અવતરી તું અંબિકા માં જો આપણને પુકાર કરી કરીને કહીને ગઈ હોય કે મારા બાપ આનાથી આઘા રેજો અને એને જે જે વચનો કીધા એ વચનના પગલે તમે હાલી જાવ અને આય માં તમારી ઉપર ખમકારા ન કરે તો તો તમારી પ્રાર્થનામાં ખામી કહેવાય ભલામણ પણ આપણે એનું કે એટલે કાકબાપુને લખવું પડ્યું માડી તારી ઘર માં પૂરે પૂજે પણ સિંધેલું કાંઈ ન કરે આપણે ઘણા ગયે ને ગીતા જીતા કાંઈ ભગવાન તો કહી જાય ને આપણે થોડા અર્જુન છીએ યાર પણ તારો તો વારો જ ન આવે ને અર્જુન થવાનો એટલે બે દીકરીઓ કોલેજમાંથી ભણીને છેલ્લું વરસાદ ચાલતું હતું એટલે બે દીકરીઓ વાતું કરતી જતી હતી કે તે એકચ્યુલી રામાયણ વાંચી તો ઓલી છોકરી કીધું હા મેં તો બે વાર વાંચી મારે એકચ્યુઅલી શું છે કે ગ્રેજ્યુએટ થયા પછી મારે એકચ્યુઅલી એમાં મારે પીએચડી કરવું છે એકચ્યુઅલી મારે શાસ્ત્ર ઉપર શાસ્ત્ર ઉપર એને પીએચડી કરવું છે એટલે મેં બે વાર ઓલે કે મેં એક વાર વાંચી તને કેવું લાગ્યું તો ઓલે શું કે મને તો લાગ્યું સીતાજી અભણ જ છે બોલ ભણેલી જ નહીં હોય બોલ સાચું એ નકર રામને વનવાસ મળ્યો છે ને ભાઈ બીજી શું કે હું આવું તો જવજ નહી પણ તું ક્યાંઝનક નું શોરૂ થોડો સંયમવર્ગ કરવાનો હોય ગાંડી તમારી બીજી હું કે હું તો હોઉં તો વહી જ કેમ જંગલ માં કોરોના માં થયું કોરોના માં અમુક માણસો સારું કર્યું બેઠા બેઠા ઘરે પુસ્તકો સારા વાંચ્યા રામાયણ સિરિયલો ઘણાય પૂરી કરી પાછી ફરી વાર કોરોના માં

હવે માતેને પિતે માવો આવે ડો એક એક ફેક્ટરી આખી આખી હળગી ગઈ આગ લાગી કાઈ ફેક્ટરી હળગી ગઈ ને બધા કામદારોએ ભળતું થઈ ગયા તો ગૌતમભાઈ તાત્કાલિક કંપનીના માણસો એના માલિકે પેકેજ જાહેર કરી દીધું કે આમાં જેને એનું જે ઉજરી ગયા એ બધાયને એકાઉન એકાઉન લાખ રૂપિયા કંપની તરફથી તા તો ઘરે બાય યુ બેસ્ટ દુઃખ તો થાય પણ કંપનીવાળા સારા કહેવાયો આખર તો આપણે કંપની ના છોરું કેવાય એને એવા થોડીક વાર લાગે એક ભાઈ એને ઘીરે ગયો પત્ની તો બિચારા રાજી હતા આને જોયો તો છું કે ભૂત થયું શું આ તો કે છે કે કારીગર નત બેચો ના તમે કેમ કારખાને નોતા એ કે હું માવો લેવા ગયો તો કે નહી કહું માવા બેન કરો માવા

એમ જીવન જેટલું ફરીથી જીવશું હળવું અને બીજાને ગમતું જીવશું તો જીવન જીવવાની ખૂબ મજા આવે એમ આજે માના દરબારમાં આવો સરસ મજાનો રૂડો અવસર આવી પ્રાણ પ્રતિષ્ઠા માં જગદંબાનું આવાહન અને ભૂંગર ગામનું આંગણું અને આપણો જિગ્નેશભાઈ બારોટ જેણે અનેક ફિલ્મોમાં પોતાનું સોનેરી પડદામાં એને પોતે ખૂબ સારી અદાઓ કરી છે એવો સુપરસ્ટાર તો ખરો જ નાયક તો ખરો પણ એવો જ ગાયક એને જોરદાર તાળીના ગળાથી વધાવો જયારે આજે આપણે અહીંયા મહેમાન થયો હોય એને જોરદાર તાળીથી વધાવો વિનંતી કરું ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટને આવો જિગ્નેશભાઈ